નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તમારું સ્વાગત છે વિદ્યાપુર એજ્યુકેશન યુટ્યુબ ચેનલની અંદર મારું નામ છે ગોવિંદ તિવાડી અને આજે એક ઇમ્પોર્ટન્ટ જે સર્ક્યુલર છે જીટીયુ ઇન્ટર્નશીપ રિગાર્ડિંગ જીટીયુ સેવન સેમની અંદર તમે આવી ગયા હશો તો તમને ખ્યાલ હશે કે ઇન્ટર્નશીપ એક તમારે સબ્જેક્ટ છે એડ કરવામાં આવેલો છે કે જે તમારો જે ન્યૂ સિલેબસ છે એની અંદર ઇન્ટર્નશીપ સબ્જેક્ટ આવશે જે જૂના સબ્જેક્ટ પ્રમાણે એની અંદર સિલેબસની અંદર પ્રોજેક્ટ વન આવતું હતું જે પ્રોજેક્ટ વન નીકળીને અહીંયા ઇન્ટર્નશીપ એડ કરવામાં આવેલો છે અને ઇન્ટર્નશીપની જે બધી માહિતી છે આજે આપણે એક જ વિડીયોમાં જોવાના છીએ તો આપણે વિડીયો આગળ જોઈએ તો આ વિડીયોની અંદર આપણે શું જોવાના છીએ તો આની અંદર આપણે શીખવાના છે કે જીટીયુ ઇન્ટર્નશીપની ડિટેલ ઇન્ટર્નશીપની રિગાર્ડિંગ બધી ડિટેલ તમને આ વિડીયોની અંદર જોવામાં આવશે હવે આ વિડીયોની અંદર હવે આજે ઇન્ટર્નશીપ માટે આપણે એક વિડીયો ઓલરેડી બનાવેલો છે જે તમને આઈ સેક્શનની અંદર તમને એની લિંક મળી જશે એની અંદર ઇન્ટર્નશીપ કોને કહેવાય છે ઇન્ટર્નશીપની અંદર સિલેબસની અંદર કઈ રીતે માર્ક્સ કાઉન્ટ થશે ઇન્ટર્નશીપની એક્ઝામ કઈ રીતે લેવાશે ઇન્ટર્નશીપનો જે રિપોર્ટ છે એ રિપોર્ટ કઈ રીતે બનાવવાનો છે અને ઇન્ટર્નશીપનો જે આપણે જે પ્રોજેક્ટ છે ઇન્ટર્નશિપ કઈ રીતે કઈ ટાઈપથી કરવામાં આવે છે પાંચ ટાઈપ છે એના તો કઈ રીતે કરવામાં આવે છે એના રિગાર્ડિંગ આપણે વિડીયો બનાવેલો છે જે આઈ આઈ બટન ઉપર તમે અહીંયા ખૂણામાં છે આઈ બટન એના ઉપર તમે ક્લિક કરીને જોઈ શકો છો તો ઇન્ટર્નશિપ ઇન્ટર્નશીપ કઈ કઈ રીતે થાય કરી શકાય છે એ આપણે એ વિડીયોમાં તમે જોઈ શકો છો પછી આપણે આજના સર્ક્યુલરમાં જે ઇમ્પોર્ટન્ટ આપણે જોવાના છે એના રિગાર્ડિંગ આપણે વાતચીત કરીએ તો ઇન્ટર્નશિપમાં વિશ્વકર્મ યોજના શું છે એના વિશે આજે વાતચીત કરીશું તો ઇન્ટર્નશીપમાં વિશ્વકર્મા યોજનાનું ટેબલ સેશન વાઈઝ જુઓ અને સમજો તો આ બે છે મેઇનલી આજ આજના ટોપિક છે એના રિગાર્ડિંગ આપણે વાતચીત કરીએ તો ચલો આપણે એનું સર્ક્યુલર આવે છે જીટીયુનું ઇસ જીટીયુનું સર્ક્યુલર સૌથી પહેલાં આપણે સમજીએ તો સૌથી પહેલાં આ તમારી સામે એક દેખાય છે જીટીયુનું સર્ક્યુલર એ સર્ક્યુલર પ્રમાણે તમને અહીંયા દેખાય છે કે અહીંયા ડેટ આવેલી છે સાત જૂન બે હજાર એકવીસ સર્ક્યુલર અહીંયા આપેલું છે તો સૌથી પહેલાં હું તમને જણાવી દઉં કે વિશ્વકર્મા યોજના કોને કહેવાય અહીંયા વિશ્વકર્મા યોજનાનું ફેઝ નાઇન ફેઝ નાઇન અહીંયા તમને દેખાય છે ડિગ્રી અને ડિપ્લોમા માટે તો વિશ્વકર્મા યોજના એ હું તમને કહી દઉં કે વિશ્વકર્મા યોજના છે જીટીયુ અંતર્ગત એક યોજના ચાલી રહી છે કે જેની અંદર જે આપણા સ્ટુડન્ટ હોય છે ડિગ્રી અને ડિપ્લોમાના જે લાસ્ટ ઇરના સ્ટુડન્ટ હોય છે એ વિશ્વકર્મા યોજનામાં ગ્રાન્ટ મળે છે જે સ્ટુડન્ટ માટે સ્ટુડન્ટને શું કરવાનું હોય છે સ્ટુડન્ટને કોઈપણ એક ગામડું આપવામાં આવે છે અથવા એ લોકોને કોઈપણ ગામડું નક્કી કરવામાં આવે ગામડું એ લોકો ચૂઝ કરી શકે છે અને એ ગામડાને એ લોકો કઈ રીતે ડેવલપ કરી શકે ગામડાની અંદર જે પણ વ્યવસ્થા હોય છે કે એની અંદર ઘણી બધી ફેસિલિટી નથી હોતી તો એ લોકો એ ફેસિલિટી જે ત્યાં સર્વે કરીને એની ફેસિલિટી નથી જે ફેસિલિટી નથી તે એમણે ગામડાને ડિઝાઇન કરવી પડે છે અને ત્યાં એમને સર્વે કરીને બધું પૂછવું પડે પછી એ ગામડાની જે ડિઝાઇન છે એ વિશ્વકર્મા યોજના અંતર્ગત એમણે જીટીયુને આપી પડે છે એટલે જીટીયુ એના ઉપર એ લોકો પગલાં ભરે છે કે આપણે એ ગામડું છે એ ગામડાને કઈ રીતે ડેવલપ કરી શકીએ છીએ તો આની અંતર્ગત એક સર્ક્યુલર આવેલું છે કે જ્યારે પ્રોજેક્ટ વન હતો જ્યારે પ્રોજેક્ટ વનની અંદર પ્રોજેક્ટ ટુની અંદર વિશ્વકર્મા યોજના એક વર્ષ માટે ચાલતો હતો હવે આજે જે ઇન્ટર્નશીપ છે ઇન્ટર્નશીપની જે સિલેબસ આવેલો છે એ સિલેબસની અંતર્ગત મેં તમને જણાવેલું છે વિડીયોની અંદર જે આપણે આઈ બટન ઉપર વિડીયો છે તો એની અંતર્ગત જે સિલેબસ છે એ સિલેબસની અંદર મેં પ્રોપરલી તમને જણાવેલું છે કે એની અંદર છે ખાલી બે અઠવાડિયા માટે ઇન્ટર્નશિપ કરવામાં આવે કરવા માટે છે બે ઇન્ટર બે મહિના બે અઠવાડિયા માટે જ છે પરંતુ જે પ્રોજેક્ટ વન જે લાસ્ટ સેમેસ્ટરમાં હતો તમારે લાસ્ટ સેમેસ્ટરમાં જે જૂના તમારા જે સિનિયર હતા તો એમના માટે પ્રોજેક્ટ વનની અંદર છ મહિના માટે એમણે પૂરું કરવાનું હતું પરંતુ આ ઇન્ટર્નશીપ છે આ વિશ્વકર્મા યોજના અંતર્ગત બે અઠવાડિયામાં પૂરું થશે નહીં એના એના અંતર્ગત જે સર્ક્યુલર આવેલું છે એ હું તમને સમજાવું છું ખ્યાલ આવ્યો તમને તો સબ્જેક્ટ છે ઓનલાઈન મીટ સમર ઇન્ટર્નશીપ સબ્જેક્ટ કોડ થ્રી વન સેવન ટ્રિપલ ઝીરો વન ફોર પાર્ટિસિપન્ટ ઓફ વિશ્વકર્મા યોજના ફેઝ નાઇન ફોર ડિગ્રી એન્ડ ડિપ્લોમા કે ઓનલાઈન મીટ રાખવામાં આવેલી છે ઓનલાઈન મીટિંગ રાખવામાં આવેલી છે કે સમર ઇન્ટર્નશિપ રિગાર્ડિંગ તો રેફરન્સ છે આ વીસ પાંચ બે હજાર એકવીસના દિવસે એક જે સર્ક્યુલર આવેલું છે એનું રેફરન્સના અંતર્ગત કે એની અંદર સિલેબસ છે સિલેબસની અંદર શું કહેવામાં આવેલું છે કે ઇન્ટર્નશિપ છે સમર ઇન્ટર્નશિપ ફરજીયાત છે કેટલા અઠવાડિયાની બે અઠવાડિયાની હવે સ્ટુડન્ટ ઓફ ફાઇનલ ઇયર ડિગ્રી એન્ડ ડિપ્લોમા ઇન સેવન્થ સેમેસ્ટર સ્ટુડન્ટ હેવ ટુ વર્ક અપ ટુ સિક્સટીન્થ જૂન ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી વન એટલે સોળ જૂન સુધી તમારે જે છે આ ઇન્ટર્નશીપ પૂરી કરવાની છે બે અઠવાડિયા તમને ત્રણ અઠવાડિયા આપવામાં આવે છે એમાંથી કોઈપણ બે અઠવાડે તમારે સોળ જૂન સુધીમાં પૂરી કરવાની છે ઇન્ટર્નશીપ ઇન્ટર્નશીપ કઈ રીતે કરવાની છે મેં આખો આ જે પાંચ ટાઈપની ઇન્ટર્નશીપ આવે છે એ ઇન્ટર્નશીપ કઈ રીતે કરવાની છે મેં આઈ બટનમાં જે લિંક છે એ વિડીયો તમે જઈને જોઈ શકો છો હવે ડિટેલમાં તમે જોઈ શકો છો હવે સૌથી પહેલાં ઇન્ટર્નશીપ કોના કહેવાય એના રિગાર્ડિંગ અહીંયા આપેલું છે કે જીટીયુ હેઝ અન્ડરટેકિન ધ પ્રેસ્ટેજ પ્રોજેક્ટ સાયન્સ એકેડેમિક યર ટુ થાઉઝન્ડ ટ્વેલ્વ કે બે હજાર બાર અને બે હજાર તેરથી જીટીયુએ નક્કી કરેલું છે કે એ લોકો જે છે એ પ્રોજેક્ટ જીટીયુ તરફથી આપવામાં આવશે કે જેની અંદર ગામડાઓ હશે ગામડાઓને ડેવલપ કરવા માટે એ જે ડિઝાઇન છે એ સ્ટુડન્ટ ડિઝાઇન કરીને આપશે બેઝિકલી આ જે સિવિલ એન્જિનિયરિંગ છે અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ છે એ એની અંતર્ગત આ વધારે યોજનાઓ આવે છે તો એની અંદર રીઅર્બન ડેવલપમેન્ટ એઝ અ વિશ્વકર્મા યોજના હવે વિશ્વકર્મા યોજનાની અંતર્ગત ડિગ્રી અને ડિપ્લોમા બંનેમાં આ પ્રોજેક્ટ થાય છે તો એની અંતર્ગત સ્ટુડન્ટને સ્ટાઈ પણ મળે છે સ્ટુડન્ટ જ્યારે આ પ્રોજેક્ટ ઓવર કરે છે ત્યારે એને જીટીયુ તરફથી એમને થોડી મદદ આર્થિક મદદ કરવામાં આવે છે રૂપિયા આપવામાં આવે છે ફોર દ ફાઈન ડિગ્રી એન્ડ ડિપ્લોમા એન્જિનિયરિંગ ઓફ સિવિલ એન્જિનિયરિંગ એન્ડ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ બ્રાન્ચેસ સ્ટુડન્ટ કે સિવિલ એન્જિનિયર અને ઇલેક્ટ્રિક એન્જિનિયરના બ્રાન્ચના જે સ્ટુડન્ટ છે એના માટે બહુ સારામાં સારો આ વિશ્વકર્મા યોજનાનો પ્રોજેક્ટ છે પરંતુ એની અંતર્ગત એમને થોડી મહેનત વધારે કરવી પડે છે જીટીયુ વિશ્વકર્મા યોજના સેક્શન ઇઝ ઓર્ગેનાઇઝ ઓનલાઇન મીટ ઓનલાઈન મીટ એટલે ઓનલાઈન મિટિંગ લેવામાં આવે છે ફાઇનલ ઇયર ડિગ્રી અને ડિપ્લોમા એન્જિનિયર સ્ટુડન્ટ માટે કે એમને ગાઈડલાઇન ફોર સમર ઇન્ટર્નશિપ ફોલો બાય અનધર સેશન રિલેટેડ ટુ ગાઈડલાઇન્સ ઓફ વિશ્વકર્મા યોજના હવે વિશ્વકર્મા યોજના છે એ બે અઠવાડિયામાં તમારે પૂરું કરી શકાય નહીં ઇન્ટર્નશિપ છે તો ઇન્ટર્નશિપ છે એની અંદર ખાલી તમારે ઇન્ટર્નશિપ કરવાની આવે છે પ્રોજેક્ટ વન અહીંયા સિલેબસ કાઢી નાખ્યો છે એમણે પ્રોજેક્ટ વનનો સબ્જેક્ટ કાઢી નાખ્યો એને બદલે ઇન્ટર્નશીપ નાખેલી છે પરંતુ વિશ્વકર્મ જો તમે સિલેક્ટ કરો તો એની અંદર તમારે બે અઠવાડિયામાં તમારે પૂરું થશે નહીં એના માટે અલગ સેશન એ લોકો હજી એક્સ્ટ્રા સેશન રાખવામાં આવશે તો એની જે મિટિંગ એ લોકો ગોઠવવામાં આવે કે જે સ્ટુડન્ટે એ વિશ્વકર્મ પ્રોજેક્ટ લીધો છે અને જે પણ તમારા જે ફેકલ્ટી ગાઈડ છે એને નોડલ ઓફિસર કહેવામાં આવે છે બધી કોલેજની અંદર એક નોડલ ઓફિસર ચૂઝ કરવામાં આવે છે તો એ નોડલ ઓફિસર અને જે પણ સ્ટુડન્ટે વિશ્વકર્મા યોજના લીધેલો છે એના માટે એક મિટિંગ રાખેલી છે જીટીયુ તરફથી એની ડેટ પણ અહીં આપેલી છે ડેટ અહીંયા તમને દેખાય છે ડેટ અગિયાર જૂન બે હજાર એકવીસ થ્રી પીએમ એટલે ત્રણ વાગે બપોરે અગિયાર જૂને મિટિંગ ગોઠવેલી છે તો એના રિગાર્ડિંગ કાઇન્ડલી મેક ઇટ કન્ફર્મ ધેટ સ્ટુડન્ટ ધે વિલ બી રિમેન પ્રેઝન્ટ ઓનલાઈન કે જે પણ સ્ટુડન્ટ છે કે એમણે વિશ્વકર્મા યોજના પ્રોજેક્ટ લીધો છે એમણે કમ્પલસરી પ્રેઝન્ટ રહેવાનું છે હવે આ વિશ્વકર્મા યોજના અને પ્રોજેક્ટની અંદર એ લોકોએ મેન્ડેટરી રહેવાનું છે એ લોકોએ કમ્પલસરી જોઈન થવાનું છે હવે ઇન્ફોર્મેશન કોન્ટેક આ કોન્ટેક્ટ ઇન્ફોર્મેશન છે એની એના રિગાર્ડિંગ છે અને એમાં કોન્ટેક્ટ કરી શકો છો તમે પણ તમને ઇસ્યુ હોય પછી રીઆર્બન એટ ધ રેટ ડોટ એના ઉપર તમે મેલ કરી શકો છો હવે તમને એમ થતું હશે કે આપણે જે આ ઓનલાઈન મિટિંગ થવાની છે પરંતુ આના રિગાર્ડિંગ એનું જે સર્ક્યુલર કે પછી આપણે કઈ રીતે મિટિંગ લેવાશે એ આપણે જોઈએ એનું શેડ્યુલ આવેલું છે આ તમને અહીંયા શેડ્યુલ દેખાય છે વિશ્વકર્મા યોજના ફેઝ નાઇન ઓનલાઈન મીટ સમર ઇન્ટર્નશીપ ઓન ઇલે ઇલેવન્થ જૂન ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી વન તો પ્રોગ્રામ પ્રોગ્રામ શેડ્યુલ તમને અહીંયા દેખાય છે એક્ટિવિટી દેખાય છે ત્રણ વાગે સ્ટાર્ટ થશે સાંજે તો ત્રણથી સાડા ત્રણ વાગ્યા સુધીમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું છે સૌથી પહેલાં તો તમારે ક્યાંથી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું કઈ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે ઓનલાઈન મિટિંગ માટે અહીંયા તમને દેખાય છે પ્રોગ્રામ વેન્યુ આ જે છે તમને દેખાય છે તો અહીંયાથી તમે ઓ ક્લિક કરીને તમે રજિસ્ટ્રેશન કરવાનું છે તમારે સૌથી પહેલાં રજિસ્ટ્રનની અંદર શું આવશે નોડલ ઓફિસર અને સ્ટુડન્ટ કે જે સ્ટુડન્ટે વિશ્વકર્મા યોજના સિલેક્ટ કરેલો છે એમણે રજિસ્ટ્રન કરવાનું છે અને એના જે ફેકલ્ટી ગાઈડ હોય ફેકલ્ટી ગાઈડ એટલે કે નોડલ ઓફિસર હશે એક કોલેજ બધા બધી કોલેજના એક ડિપાર્ટમેન્ટમાં એક નોડલ ઓફિસર હોય છે તો એમને રજિસ્ટ્રન કરવાનું છે રજિસ્ટ્રનની અંદર તમારું નામ એનોમેન્ટ નંબર ઈમેલ આઈડી એવું બધું માંગશે તમારી પાસેથી તો આની અંદર આ ક્લિક ઉપર થઈને તમારે એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું છે ઓનલાઈન થ્રુ વેબેક્સ સિસ્કો ફ્રોમ થ્રી પીએમ કે આ જે છે વેબેક્સ સિસ્કો છે એ તમે આ જે મિટિંગ જ્યારે જોઈન કરો એની પહેલાં તમે ડાઉનલોડ કરીને રાખજો એના માટે તમારે શું કરવાનું છે આ એપ્લિકેશન પ્લેસ્ટોર ઉપર પણ અવેલેબલ છે પરંતુ આ જે લિંક છે એ લિંક પરથી તમારે જોઈન થવાનું છે આ લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોર્ડ ડિસ્ક્રિપ્શન નીચે બોક્સની અંદર આપી દઈશ આ બંને જે સર્ક્યુલર છે એ સર્ક્યુલર પણ હું તમને નીચે પ્રોવાઇડ કરી દઈશ એટલે તમે એનાથી તમે ડાઉનલોડ બી કરી શકો અહીંયા જો અહીંયાથી ક્લિક કરશો એટલે અહીંયા તમને લિંક દેખાશે તો અહીંયાથી તમારે એપ્લિકેશન મોબાઈલમાં ડાઉનલોડ કરવાની છે પછી તમારે શું કરવાનું છે ત્રણ વાગે તમારે જોઈન થઈને બેસી જવાનું છે જ્યારે ઓપન થશે એટલે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી રાખવાનું પછી જીટીનું સોંગ થોડા ટાઈમ પછી વાગશે જે ચાર મિનિટનું છે પછી તમને ઇન્ટ્રોડક્શન અબાઉટ વિશ્વકર્મા ફેઝ કે વિશ્વકર્માનું ફેઝની અંદર શું કરવામાં આવે છે એના અંતર્ગત ડૉક્ટર જેસ ડેસકર છે કે જે વિશ્વકર્મા અંતર્ગત એ લોકો જાણકારી આપશે પછી છે નવ મિનિટનું છે જે ઇન્ટ્રોડક્શન સમર ઇન્ટર્નશિપ રિગાર્ડિંગ છે ડૉક્ટર એસ આર જોશી છે કે ઇન્ટર્નશીપ કોને કહેવાય છે એના રિગાર્ડિંગ એ લોકો ઇન્ટ્રોડક્શન આપશે પછી વેલકમ સ્પીચ આપશે કે એન ખેર છે રજિસ્ટર રજિસ્ટર છે જીટીયુના પછી ઇનોગ્રલ ઇનોગરલ સ્પીચ છે કે જે ત્રણ છપ્પનથી ચાર ચાર વાગ્યા સુધી છે આની અંદર બધી ચાર ચાર પાંચ પાંચ મિનિટનો તો ટાઈમ રાખી ગોઠવેલો છે પરંતુ એમાં થોડો ચેન્જીસ પણ થઈ શકે છે તો ઇનોગ્રલ સ્પીચ છે આપણા જે નવીન સેટ છે ઓનરેબલ વાઇસ ચાન્સે ચાન્સેલર છે જે જે ઓનરેબલ ઇનોગ્રેસર સ્પીચ આપવામાં આવશે પછી સેશન સેશન ટુ છે તો સેશન ટુની અંદર ચાર વાગે થઈને ચાર પાંચ ચાર વાગેને પાંચ મિનિટ સુધી એ એમ પ્રભુ પ્રભાકરન છે પ્રોફેસર એ એમ પ્રભાકરન તો એ ઇન્ફોર્મેશન અબાઉટ પ્રોજેક્ટ એ પ્રોજેક્ટની ઇન્ફોર્મેશન આવશે પછી મોટિવેશન સ્પીચ માટે રીના શુક્લા આપશે પછી ટેકનિકલ ઇન્ફોર્મેશન ફોર ધ વિશ્વકર્મા યોજના પ્રોજેક્ટ છે કે એની ટેકનિકલ ઇન્ફોર્મેશન ચાર વાગે ને અગિયાર મિનિટ અને ચાર વાગે પંદર મિનિટ પંદર મિનિટમાં ટેકનિકલ ઇન્ફોર્મેશન આપશે મિસ દર્શના ચૌહાણ છે કે જીટીયુના એ ગાઈડ છે તો એ આપશે તમને પછી છે લાસ્ટમાં ક્વેશ્ચન એના આન્સર છે તમે કોઈપણ ક્વેશ્ચન છે એની અંદર વેબેક્સની અંદર તમે કોઈપણ ક્વેશ્ચન તમે રાઇટ કરીને પૂછી શકશો એનો આન્સર તમને મળશે તો જે વિશ્વકર્મ યોજના આ લેવા માગે લઈ લીધેલો છે અથવા જે પણ નોડલ ઓફિસર છે એમણે આ દિવસે તમારે જોઈન થવાનું છે તો વિદ્યાર્થી મિત્રો આ જે છે સર્ક્યુલરની રી જે ઇન્ફોર્મેશન છે તમને કેમ લાગી તમે નીચે કોમેન્ટ બોક્સમાં તમારી જે કોઈ પણ ક્વેશ્ચન હોય તમે કોમેન્ટ બોક્સમાં લખી દેજો અને આપણે આ જે ચેનલ છે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે લાઇકનને પ્રેસ કરો તેથી આવા જે જે ના જેટલા પણ સર્ક્યુલર છે જેટલા પણ અપડેટ છે જેટલા પણ એક્ઝામના નોટિફિકેશન છે તમને ટાઈમ ટુ ટાઈમ મળતા રહે અને આ જે વિડીયોને લાઇક કરો અને તમારા જે ફ્રેન્ડ્સ છે ફ્રેન્ડને શેર કરો જેથી તેમને પણ ખબર પડે આ જે વિશ્વકર્મા યોજના છે એના રિગાર્ડિંગ તમારે જો પણ હજી વધારે જાણવું હોય તો તમે નીચે કોમેન્ટ સેક્શનમાં તમે નીચે લખો કે વિશ્વકર્મા યોજનાના અંતર્ગત કઈ રીતે ડિઝાઇન કરવામાં આવે છે કઈ રીતે એની એમાં સ્ટાઇટ પણ મળે છે એના રિગાર્ડિંગ જો તમારે જાણવું હોય તો નીચે કોમેન્ટ સેક્શનમાં લખો આપણે એનો પણ વિડીયો બનાવી દઈશું તો આપણે મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર જય હિન્દ જય ભારત